ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં બહેનો દ્વારા ઔષધિ લાડુ બનાવીને ગાયોને ખવડાવવામાં આવ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા સંચાલિત ગૌશાળા પર આજે ઉપલેટા શહેરના તમામ સખી મંડળના બહેનો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 150 જેટલો બહેનો દ્વારા 10 મણ ઔષધીય લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. ઉપલેટાના આ એનિમલ હોસ્ટેલમાં અંદાજે 700 જેટલી ગાયોની સંભાળ રાખવામાં આવી છે. તમામ ગાયો માટે આજે ઉપલેટા શહેરની બહેનોએ કૃમિનાશક ઔષધિઓનો ઉપયોગ કરી 10 મણ ઘઉંના લાડુ બનાવ્યા હતા અને આ તમામ લાડુ બનાવી સૌ બહેનોએ ગૌશાળામાં રહેલ 700થી વધુ ગાયોને લાડુ ખવડાવ્યા હતા. વિપુલ ધામેચા, જડેશ ટીવી, ઉપલેટા. જય શ્રી કૃષ્ણ. હું હંસાબેન લક્ષ્મણભાઈ વાછાણી. આજે અમે સત્સંગ મંડળના બધા બહેનો ઉપલેટા શહેરના જેટલા સત્સંગ મંડળ છે ત્યાંથી બધાને આમંત્રણ આપવામાં આવેલું અને અમે બધા બહેનો અહીં ઉત્સાહપૂર્વક આવ્યા છીએ. અને એટલા માટે કે આજે ગૌવંશ માટે લાડુઓ, જે કૃમિનાશક લાડુઓ બનાવવામાં આવ્યા, એ લાડુઓ અમે બધાએ વાળ્યા અને અમારે હાથે જ અમે બધા એ ગાયોને એને ખવડાવ્યા. અને આવા પિયુષભાઈ માકડિયાનું સંચાલન એટલું બધું સરસ છે કે એમ થાય કે ના, આપણે અહીંયા કંઈક દાન દઈ. બધાને અપીલ છે કે આ ગૌશાળામાં જો દાન દેવામાં આવશે તો એ લેખે લાગશે. ગામની અંદર જેટલા ઢોર રખડતા હતા એ બધા ઢોરને ભેગા કરી અને અહીંયા હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને એ લોકો એટલી બધી સરસ સારવાર કરે છે ઢોરની ને પશુ ગાયોની, ખાસ તો ગૌવંશ જ છે બધા ગૌવંશની. ખૂબ જ સરસ રીતે એનું સંચાલન પીયુષભાઈ.